અને અત્યારે ભણીશું કોણીય પ્રવેગ ત્રીજી રાશિ. કોણીય પ્રવેગ તો એનું સૂત્ર કોણીય પ્રવેગ તો સાદા પ્રવેગનું સૂત્ર શું હતું? વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો કોણીય વેગમાં થતો ફેરફાર અહીંયા અંશમાં આવશે. કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો આના ઉપરથી એની વ્યાખ્યા છેદ શું કરી નાખવાનો? એકમ. એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને તમે ખાલી સૂત્ર ભાગુ ફેરવો તોય વ્યાખ્યા આવે. એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને કણનો કોણીય પ્રવેગ કહેવાય. આ કોણીય પ્રવેગની વ્યાખ્યા એસઆઈ એકમ. તો શું બને એસઆઈ એકમ? હવે તમે વિચાર કરો, જે બાળકને કોણીય વેગ પાકું ન કર્યું એને એસઆઈ એકમ યાદ હોય એનો ન યાદ હોય તો આનો બને એ કઈ કોઈ હિસાબે? એટલે કોણીય વેગનો એસઆઈ એકમ ગઈકાલે હતો રેડિયન પ્રતિ સેકન્ડ છેદમાં સમયગાળો. એનો સેકન્ડ આવશે બીજી વખત, તો આ સેકન્ડ છેદમાં આવતું રહે તો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એસઆઈ એકમ. અન્ય એકમ તો રેડિયન ની જગ્યાએ આવશે રોટેશન. એટલે આવું આપી દે રકમમાં રોટેશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગમાં. તો આનો એસઆઈ એકમ બનાવવો હોય આપણે, એક રોટેશન બરાબર કેટલા રેડિયન હતા? 2π. એક રાઉન્ડ ફરતો હતો આ 2π રેડિયન. છેદમાં તો ઓલરેડી શું છે? સેકન્ડ જ છે, તો ફેરવવા જરૂર નથી. મિનિટ ટાઈપ હોત તો 60. તો 60 નો શું કરે? વર્ગ છે ને એટલા માટે. અને કોણીય પ્રવેગ જે છે એ સદિશ રાશિ, જેમ સાદો પ્રવેગ હતો જે કોની દિશામાં હોય? કોણીય વેગની. કોણીય પ્રવેગ એ સદિશ રાશિ છે જે કોણીય વેગની દિશામાં હોય. આટલી ચર્ચા. એસઆઈ એકમ તો બનાવી દીધો આપણે, પારિમાણિક સૂત્રો શું બને? બોલો, રેડિયન કે ટી રેડિયન આગળ પારિમાણિક સૂત્ર હોય? એમ એલ અને ટી ત્રણ જ આવે. આની આગળ કઈ છે એમાંથી? એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ, અપારિમાણિક સૂત્ર. તો આ કોમન માહિતી હતી. હવે ધારો કે તમને પરીક્ષામાં પૂછાણું સરેરાશ કોણીય પ્રવેગ વિશેની માહિતી આપો. સરેરાશ કોણીય પ્રવેગ તો કઈ નહીં કરવાનું, ખાલી એનું સૂત્ર લખી નાખવાનું. અને સૂત્ર લખી અહીંથી ચાલુ કરી દેવાનું હતું એમ. સૂત્ર લખીને આ સૂત્ર લખવાનું, આ સૂત્ર લખી વ્યાખ્યા, વ્યાખ્યા લખીને એસઆઈ એકમ. આ લખવું હોય તો લખવાનું, બાકી જરૂરી નહીં. દાખલા માટે લખાયું અન્ય એકમ. પછી સદિશ રાશિની વાત, અને છેલ્લે પારિમાણિક સૂત્ર બે માન. તો સરેરાશની સંજ્ઞા કોણીય કૌંસ આવે અને પ્રવેગની સંજ્ઞા આવશે આલ્ફા. કોણીય વેગની શું હતી? ધારો કે તત્કાલીન પૂછાય તો તત્કાલીન માં શું ફેર પડે? બોલો, તત્કાલીન માં ગઈકાલે ફેર જોયો તો ને?
ખૂણીનો કૌંસ નીકળી જાય એટલે ખાલી આલ્ફા ડેલ્ટા છે અહીંયા શું આવી જાય ડી એટલે સૂક્ષ્મ ફેરફાર ડી ઓમેગા ઓન ડી એટલે એ પૂછાય તો સૂત્ર આલ્ફા અને અહીંથી તો છે જ પાછું હતું એ બરાબર એકદમ સિમ્પલ તો આવડી આ માહિતી આપણને નિશ્ચિત સમયગાળાની મળે જે નિશ્ચિત સમયગાળા દરમિયાન રેન્જ પ્રવેગ દર્શાવે નિશ્ચિત સમયગાળો એટલે 0 થી 10 સેકન્ડ 0 થી 2 કલાક એવી જ્યારે આવડું નિશ્ચિત સમય દર્શાવે 5મી સેકન્ડ આ સમય કાઢે અલગ અલગ અને આ નિશ્ચિત સમય પ્રવેગ દર્શાવે બરોબર તો બી અને બી 4 માર્કની થિયરી અલગ અલગ કટક જ પૂછાય આ 2 માર્કમાં આ પૂછાય આ પૂછાય લખાણ કોમન હરખું બરોબર ઝડપથી પૂરું કરો બીજો 2 માર્કમાં પ્રશ્ન જે મહત્વનો તારવણી કે કણના રેખીય વેગ રેખીય વેગની સંજ્ઞા શું હોય રેખીય વેગની સંજ્ઞા v બીજા ચેપ્ટરમાં આવી ગયો એ રેખીય વેગ અને કોણીય વેગ કોણીય વેગની સંજ્ઞા ઓમેગા વચ્ચે સંબંધ દર્શાવો v અને ઓમેગા છે તો બે વેગ તો આ બે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તાર નાનકડું એવું પણ એના માટે તમને સૂત્ર યાદ હોવાની વ્યાખ્યા એમ તો આપણે કોણ ચાક ગતિ કરતો અને એવો ધ્યાનમાં લઈ ચાક ગતિ એટલે વર્તુળ ગતિ ચાક ગતિ કરતો કોણ પી ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આ પ્રમાણે ચાક ગતિ કરે છે વર્તુળ ગતિ કોણમાં અને આ એની છે ભ્રમણાક્ષ ત્રિપરિમાણમાં વિચારીએ કોના આવી રીતે મૂકી દીશ અને એના પરિઘ ઉપર એ ચાક ગતિ કરે છે આમ જો આ એની ભ્રમણ અક્ષ તો શરૂઆતમાં કોણ અહીંયા છે પી બિંદુ આગળ તો ત્યારે એનું કોણીય સ્થાન શું બને 0 થીટા બરાબર 0 થયું ના અહીંયાથી એ ગતિ કરતા 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 અહીંયા પહોંચે પી ડેશ આગળ તો હવે એને કંઈક ખૂણો આયત્રો આર યુ આઈ એને લઈ લઈએ આપણે થીટા અહીંયાથી કોણ આમ જાય છે બરાબર તો પી બરાબર 0 સમયે કોણ પી બિંદુ આગળ હતો અહીંયા એ આકૃતિમાં દર્શાય એટલે લખવાની જરૂર નહીં અને ટી બરાબર ટી સમયે કોણ પી ડેશ આગળ જતો હતો તો આ દરમિયાન રેખીય સ્થાનાંતર શું લખાય છેદમાં સમય કોણીય કાઢ નાખો એટલે એ કોણ બની ગયું રેખીય એટલે અંશમાં આવે સ્થાનાંતર છેદમાં આવે સમયગાળો સાદું સ્થાનાંતર કેટલું થતું હોય એવું દેખાય પી થી ક્યાં થયું પી આટલો ભાગ સાદું સ્થાનાંતર થયું જેને આપણે મેથ્સની ભાષામાં કહીએ કે આખા વર્તુળનો નાનકડો એવો ભાગ તો ચાપ કહેવાય ને
સાદું સ્થાનાંતર શું કીધું કહેવાય? ચાપ કહેવાય. એટલે સ્થાનાંતર તમે લખી શકો ચાપ P થી P ડેશ છેદમાં સમય કેટલો લાગે? T. કારણ કે T બરાબર 0 એ ગતિ શરૂ થઈ. T બરાબર T એ તો એના ચાપ જેટલું અંતર કાપી લીધું, સ્થાનાંતર કરી લીધું. એટલે સ્થાનાંતર સાદું એટલે રેખીય. એટલે એ લખો આપણે ચાપ P થી P ડેશ. બોલો ચાપનું સૂત્ર શું લખી શકાય? તો ખૂણો કેટલો આદરે છે? વર્તુળ માર્ગ ની ત્રિજ્યા સ્મોલ આર, તો અહીં મૂકી દે થીટા ઇન્ટુ આર. એને મૂકી દો આ સમીકરણમાં, તેથી વેગ v ઇક્વલ ટુ થીટા ઇન્ટુ r અપોન p. બોલો આમાં કઈ દેખાય? નવું થીટા બાય 2 એટલે થીટા બાય d એટલે ઓમેગા. કોણીય વેગ કઈ કાલે ભણી ગયા હતા, એનું સૂત્ર હતું કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો અથવા સમય. તો કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા લખાયું હતું ને આપણે, તો ડેલ્ટા થીટા એટલે અંતિમ માઇનસ પ્રારંભિક લખાય ને, અંતિમ થીટા ખૂણો આપણે પ્રારંભમાં આપેલો ખૂણો શું હતો? ઝીરો. એટલે થીટા માઇનસ ઝીરો એટલે ડેલ્ટા થીટા થયું, અને ડેલ્ટા ટી એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય કોણીય વેગ અને આ જે તે વર્તુળ પદની ત્રિજ્યા, જે રેખીય અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે. તમે વિચાર કરો, જે બાળક આ પાકું કરી નથી આવ્યો એની હાલત શું થતી હશે અત્યારે? એને બધું ખરખુડ લાગતું હોય છે. રેખીય કહો તોય ભલે, કોણીય કહો તોય ભલે, રેખીય સ્થાનાંતર કહેવામાં આવે તોય ભલે, કોણીય સ્થાનાંતર કહેવામાં આવે તોય ભલે, ના માથાકૂટ ચેપ્ટરમાં છે કુદી રહી છે. એટલે જે એ ત્રણ વ્યાખ્યા બાકી નહીં કરે એને સબ સમાન, આપણા માટે બધું સરખું, દુનિયા મોં માયા બધું ખરખુડ છે. રેખીય વેગ, કોણીય વેગ, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ, ખરખુડ લાગતું. એટલે કરી નાખવાના. જ્યારે હું તમને એમ કહેતો હોય કે કાલ પાકું કરી નાવાનું, એનો કંઈક મિનિંગ હોય તો જ કહેતો. આટલા લેક્ચર થી કેમ ન કીધું? ક્યારે પહેલેથી જ આવી લેક્ચર લઈ ત્યારે એમ કીધું કાલથી જ પાકું કરી નાવજો બરોબર, નહીતર મજા નહીં આવે. આમાં શું કામ કીધું? ગઈકાલે શું કામ કીધું? કારણ કે એની કંઈક ઇમ્પોર્ટન્સ હશે તો જ કીધું. અને એની ઇમ્પોર્ટન્સ તમને અત્યારે ખબર ન પડે તો કઈ વાંધો નહીં, અડધું ચેપ્ટર પૂરું થાય પછી સમજાશે. દર વખતે કઈ ને કઈ વસ્તુ આવે, એ વસ્તુ બાકી તર નાખીએ તો સારું, તો બધું લાગે. અને એ ત્રણ નહીં પાકું કર્યું હોય ને પછી તમારે બધું ગોખવા બેસો, અને પછી આ ગોખો એટલે મેડમ કોઈ અસર. એટલે હજી જેને ન કર્યું હોય તો ફોલો વર્કમાં પહેલું કામ તમારે એ કરવાનું, અને જે બાળકોએ પાકું કરી નાખ્યું હોય એના તારવણી કરી નાખવાનું બે માર્ક, અને હવે બીજી તારવણી આપણે ભણશું ત્રણ માર્ક, અને પૂર્ણ કરો. અચળ કોણીય પ્રવેગી ગતિ કરતા કોણ માટે સમીકરણો મેળવો. પેલા યાદ કરાય દી, ચેપ્ટર ત્રણ માં ત્રણ સમીકરણ ની તારવણી આવતી હતી, જે આપણે આલેખ ઉપરથી મેળવી હતી. V બરાબર V0 વત્તા AT, બીજું હતું X બરાબર V0 T પ્લસ 1 બાય 2 AT સ્ક્વેર, અને v square minus v zero square equal to 2x. અહીંયા એવું જ મેળવ છું પણ અલગ સંખ્યા ચાક ગતિ. એના માટે અહીં લેખું છું આ ત્રણ ડિયા ને એ કમ્પેરિઝન કરવાની, તમારે સામે લેખાની ત્રણ. બોલો એની કમ્પેરિઝનમાં ખાલી બનાવો તો સૂત્ર તારવીએ પછી શું સૂત્ર બને? કયો વેગ? અંતિમ રેખીય વેગ. તો હવે મૂકવાનો અંતિમ કોણીય વેગ એટલે ઓમેગા, અહીંયા ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ આવું સૂત્ર તારવવાની.
બરાબર b 0 t plus 1 by 2 a t સ્ક્વેર આ નહી આવતો શું હોય આ એમાં કઈ જતા કોઈ પડી નહી હોય આમાં શું આવડે તને અરે 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 અચળ કોણીય પ્રવેગી ગતિ કરતા કણ માટેના સમીકરણો આપણે મેળવ્યું જો એ ધ્યાન રાખજો ટાઇટલ ની અંદર અચળ કોણીય પ્રવેગ છે કોણીય વેગ અચળ નથી થયો એટલે કોણ અચળ થાય ઓમેગા આલ્ફા આલ્ફા કોણીય પ્રવેગ નિયણી અચળ છે ત્રીજા ચેપ્ટરમાં ટાઇટલ આવ્યું હતું અચળ પ્રવેગી ગતિના સમીકરણો એમાં શબ્દ નથી એટલે આલ્ફા અચળ આપેલો છે તો એક કોણ ધ્યાનમાં લઈએ આપણે જે ચાક ગતિ કરતો હોય ચાક ગતિ કરતો કોણ P ધ્યાનમાં લઈએ આના માટે બે કન્ડિશન પહેલું પ્રારંભિક સ્થિતિ t બરાબર 0 સમય અને અંતિમ સ્થિતિ t બરાબર t સમય તો આ જગ્યાએ પ્રારંભિક કોણીય વેગ આ જગ્યાએ એનો પ્રારંભિક કોણીય વેગ છે ઓમેગા 0 જ્યારે અંતિમ કોણીય વેગ એ ધારી શકાય ઓમેગા પછી સ્થાનની વાત કરો તો પ્રારંભિક કોણીય સ્થાન એ લઈ લઈએ આપણે થીટા 1 ઇક્વલ ટુ 0 અને જ્યારે અંતિમ કોણીય સ્થાન એટલે થીટા 2 ઇક્વલ ટુ શું લેવાનું થીટા આ બે કન્ડિશન લઈ લીધી આપણે પ્રારંભમાં આવડી આ સ્થિતિ છે અંતે એ જ કણની સ્થિતિ આ મુજબની થઈ જાય છે તો ત્રણેય વ્યાખ્યા બે જ વ્યાખ્યા આમ તો બરાબરથી વાપરવાની બે વ્યાખ્યા કઈ કઈ એક સરેરાશ કોણીય પ્રવેગની અને બીજી સરેરાશ કોણીય વેગની પહેલી વ્યાખ્યા આપણે વાપરી કોણ માટે સરેરાશ કોણીય પ્રવેગ તો એના માટે લખી શકાય આવી રીતે હમણાં સૂત્ર ભણી ગયા આપણે આ લેક્ચર ઇક્વલ ટુ શું સૂત્ર હતું સરેરાશ વાળાનું ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી તો ડેલ્ટા ઓમેગા એટલે અંતિમ માઇનસ પ્રારંભિક બોલો અંતિમ કોણીય વેગ કેટલો છે ઓમેગા પ્રારંભિક ઓમેગા 0 એટલે અહીંયા મુકાય ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં અંતિમ સમય ટી પ્રારંભિક સમય 0 તો ટી માઇનસ 0 આની જગ્યાએ ગુણ્યા કૌંસ કાઢીએ કે ને એનું કારણ હોય એટલે કારણ કે ગુણ્યા કૌંસ શું દર્શાવે સરેરાશ પણ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ તો કેવો લીધો છે આપણે અચળ અચળ લીધો છે ને એટલે સરેરાશ નીકળી જાય કારણ કે આખી ગતિ થતી હશે કણની તો પ્રવેગનું મૂલ્ય ધારો કે 30 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો શરૂઆતથી અંત સુધી પ્રવેગનું મૂલ્ય કેટલું હશે 30 જ હશે એટલે અહીંયા તમે ખૂણીઓ કૌંસ એટલે કાઢી શકો કૌંસમાં રીઝન લખી નાખવાનું કે આલ્ફા અચળ છે ને એટલે જે ટાઇટલમાં જ કહી દીધું હોય આલ્ફા અચળ હોવાથી સરેરાશ લખો કે સરેરાશ ન લખો કંઈ ફેર ન પડે તમે ગાડી લઈને જતા હોય અને ગાડીનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક હોય શરૂઆતમાં અંતમાં તો એની સરેરાશ ઝડપ શું થઈ ગાડીની 50 જ થઈ ને એની જગ્યાએ એ જ કારની અંદર શરૂઆતમાં વેગ 50 હોય અને પછી વેગ 80 થઈ ગયા તો એવરેજ સ્પીડ શું થાય હવે એ સરવાળો ભાગ્યા 2 એટલે કહેવાનો મીનિંગ કે અલગ અલગ મળતું હોય તો સરેરાશ નીકળે અલગ અલગ મળતું જ ન હોય તો સરેરાશ કેવી રીતે કાઢે b નહીં રહે પોતે એટલે આમાં શું છે કે આખી ગતિ દરમિયાન આલ્ફાનું મૂલ્ય કેવું રહે છે અચળ તો એનું સરેરાશ મૂલ્ય પોતે જ થયું એટલે આપણે ખૂણીઓ કૌંસ કાઢી નાખ્યો પહેલું સમીકરણ આવી ગયું જો છેદમાં t વધે ખાલી કે t એને ગુણાઈ દો એટલે અહીં આવશે આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં t વધે સમીકરણ નંબર 1 આ t દેખાય એને ગુણ નાખો આલ્ફા t
ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો. આ ઓમેગા ઝીરો આ બાજુ આવી જાય, સૂત્ર તૈયાર. ઓમેગા બરાબર ઓમેગા ઝીરો પ્લસ આલ્ફા ટી, જે રેખીય ગતિના કયા સૂત્ર સાથે સામ્યતા ધરાવે? રેખીય ગતિના v બરાબર v0 પ્લસ at સાથે સામ્યતા ધરાવે છે, સમાનતા. તો પહેલો સૂત્ર મળી. તો આમાં નવીન કઈ વસ્તુ નથી ખાતો, બસ વ્યાખ્યા તમને આવડતી. આ પહેલું સૂત્ર તમને આવડતું હોય તો આમાં બીજું કઈ નથી કરવાનું. આ કારણે એક વચળ છે, એટલે આની જગ્યાએ અંતિમ માઇનસ પ્રારંભિક મૂકવું, અંતિમ માઇનસ પ્રારંભિક મૂકવું, સાધુરૂપ આપો એટલે સૂત્ર અહીં. તો હવે બીજા બે સૂત્ર આપણે તારવવાના છે. બીજા બે સૂત્ર આ છે, x = v0 t + 1 / 2 at square. એનો બનાવો શું બને? હવે વિચાર કરો, એ બે મેળવવા તમે શેનો ઉપયોગ કરશો? તો ઓલરેડી તમારી આગળ ખાલી બે વ્યાખ્યા હતી, એક વેગની અને બીજી પ્રવેગ. પ્રવેગની તો વાપરી નાખી, બે ફટાકડા હતા એ ફૂટી ગયો. હવે એક જ સૂત્ર વૈધું આપણી આગળ, કયું? સરેરાશ કોણીય વેગ. એનો જ ઉપયોગ કરીને આ બે સૂત્ર લાવશું આપણે. નો આલેખ, નો સંકલન, નો વિકલન, ખાલી તમને એક જ સિમ્પલ વ્યાખ્યાવાળું સૂત્ર આવડતું હોવું જોઈએ. આમાં એકનો ઉપયોગ કરી નાખો. વેગનું સૂત્ર મૂકશું ને આપણે, વેગનું શું હતું? ગુણ્યા કૌંસમાં ઓમેગા ઇક્વલ ટુ ડેલ્ટા થીટા જેમાં ડેલ્ટા ટી. એના ઉપયોગથી આ બે મેળવશું આપણે, બરોબર. અને ઝડપથી લખો, ટકુતળી કર્યું. હવે બાકીની બે તારવણી માં લખો. ટૂંકમાં પ્રશ્નો કનેક્ટેડ જ છે. રાખો એક સૂત્ર તારવો, એક માર્ક, બીજું બે માર્ક, અને ત્રણે ત્રણ સાચા તારવેલા હોય તો ત્રણ માર્ક. તો મેળવીએ જો બીજું સૂત્ર. એ મેળવવા માટે બીજી કઈ વ્યાખ્યા વૈધી આપણી આગળ? સરેરાશ કોણીય વેગ. તો એનું સૂત્ર કોણીય કૌંસમાં ઓમેગા ઇક્વલ ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. ઓમેગા ગતિ દરમિયાન કેટલા છે? કે લખાયું બે લાઈન ગતિ દરમિયાન બે વેગ છે ને અલગ અલગ. તો શરૂઆતમાં છે ઓમેગા ઝીરો અને અંતમાં તૈયાર છે ઓમેગા, બરોબર. તો અહીંયા તમે ઓમેગા લખી શકો, જેમ અમે આલ્ફામાં લખતા હતા એમ ગુણ્યો કૌંસ કાઢી. એ હવે આમાં ન લખી શકાય કોઈ હિસાબ, કારણ કે જો તમે આ લખો તેનો મિનિંગ તમારો સરેરાશના અંતિમ બે હકો, એ તો ખોટી વાત થઈ ગઈ. કારણ કે ગાડીના જો બે અલગ અલગ વેગ હોય 50 ને 80, તો એવરેજ સ્પીડ શું લખાય? સરવાળો ભાગ્યા બે, બરોબર. એટલે અહીંયા ઓમેગા બે પ્રકારના છે, એક ઓમેગા ઝીરો અને બીજું ઓમેગા, અને ભાગ્યા શું લખ નાખવાનું? બે. તો આને કે આ નાનકડી એવી બાબત છે, ધ્યાનમાં રાખો. તો સરેરાશ કોણીય વેગ આવે ને તો આવું પદ આવશે. સરેરાશ કોણીય પ્રવેગ આવે તો એની જગ્યાએ સીધો શું લખી નાખવાનો? આલ્ફા. કારણ કે પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાન શું હોય છે? અચળ હોય છે. તો આ સરેરાશ એક વાર જમણી બાજુ અંતિમ ખૂણો જો હતી બે લેમાં અંતિમ કેટલો હતો? થીટા. પ્રારંભિક ઝીરો, સમય ટી માઇનસ ઝીરો. તો આની અંદર આવું સૂત્ર બની ગયું, થીટા ઇક્વલ ટુ ઓમેગા પ્લસ ઓમેગા ઝીરો અપોન ટુ ઇન્ટુ ટી લખાય. આ ટી અહીં ગણાય. હવે અહીંયાથી બે સૂત્ર અહીંયાથી મળી ગયા. સમીકરણ એક જુઓ, એમાં ટી ના કરતા બનાવો ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો અપોન આલ્ફા લખાય, મૂક દો એમ આ સમીકરણની અંદર. અને સમીકરણ નંબર બે કહી દેવાનું, જરૂરી નથી સમીકરણ બે કહેવું. ત્રીજું મેળવવા થાય ને તો બે સ્ટેપ પર લખવા પડે, લખી નાખવાના, નહીં તો સમીકરણ નંબર આપવામાં તમે બુક સોંપા છે. આને જ સમીકરણ બે કહેવું એટલે, અને જરૂરી નથી. તો આ સમીકરણમાં
જેમાં સમીકરણ 1 ની કિંમત મૂકતા અથવા સમીકરણ 1 પરથી t ની કિંમત મૂકતા એટલે t નું પદ અહીંયા મૂકી દઈએ તેથી થીટા બરાબર ઓમેગા પ્લસ ઓમેગા 0 અપોન 2 ઇનટુ t ની જગ્યાએ શું લખાય તો ઓમેગા માઈનસ ઓમેગા 0 t અહીંયા આવતો રહે આલ્ફા છેદ માં એટલે ઓમેગા માઈનસ ઓમેગા 0 અપોન આલ્ફા બોલો a પ્લસ b કૌંસમાં a માઈનસ b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એવું છે ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા અહીં ગુણી દો સૂત્ર આવી ગયું ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા જે રેખીય ગતિના v square minus v zero square equal to 2ax સાથે સામ્યતા ધરાવે આ બીજું સમીકરણ આવ્યું હવે છેલ્લું હોય તો x બરાબર v zero t plus 1 by 2 at square બોલો એમાં શું કરશું એ કઈ રીતે કરશું સરસ આમાં જે એડિટિંગ કરવાનું આમાં ઓમેગા દેખાય જો કઈ રીતે નક્કી કરે આ સૂત્ર મેળવવું ને આપણે ટૂંકમાં તો અલ્ટિમેટલી આમાં કોણ ગેરહાજર દેખાય અંતિમ વેગ પ્રારંભિક વેગ છે અંતિમ વેગ v ક્યાં આવ્યો એટલે તમને જે પણ સૂત્ર મળતું હોય એની અંદરથી અંતિમ વેગને ઉડાડો એટલે આ સૂત્ર મૂકવાની કિંમત આમાં થીટા છે બગડો છે ટી છે આને ઉડાડતો તો આની જગ્યાએ પહેલું સૂત્ર મેળવી ગયા શું મેળવી ગયા ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મૂકતો અહીંયા સૂત્ર આવી એટલે આને તમારે સમીકરણ નંબર આપવો હોય તોય ભલે અને ન યાદ હોય તો વળી પાછું ભૂગડી કરીને અહીંથી ચાલુ કરો ટૂંકમાં વ્યાખ્યા બે જ વાપરવાની એક પ્રવેગની બીજી વેગની વેગની વ્યાખ્યા વાપરીને આપણે આ તો મેળવી લીધું હવે ત્રીજી વખત તમે વેગની જ વ્યાખ્યા વાપરશો એટલે અહીંયા સુધી તો પહોંચી જ જવાના જેવા અહીંયા પહોંચો એટલે આમાં ઓમેગાને ઉડાડવાનો થાય બરોબર છે તો સીધું આપણે અહીં લખીએ જો સમીકરણ નંબર આપી દો તો તારવણી સળંગ રહે અને સમીકરણ નંબર 2 આપી દઈએ આપણે તો સમીકરણ 2 માં ઓમેગાની જગ્યાએ શું મૂકવાનું ઓમેગા 0 પ્લસ આલ્ફા t જે આપણે રેખ ચાક ગતિનું પહેલું સમીકરણ મેળવી ગયા ની મૂક દો અહીંયા તેથી થીટા બરાબર અંદર વધશે ઓમેગા 0 પ્લસ આલ્ફા t આની જગ્યાએ મૂકો પ્લસ ઓમેગા 0 બાકીના એક એન હળી નત કરવાની બાકી બધું એમના પ્લસ ઓમેગા 0 છેદમાં b into t તો જો તો કૌંસ ની અંદર સરવાળો થાય ઓમેગા 0 પ્લસ ઓમેગા 0 2 ઓમેગા 0 પ્લસ આલ્ફા t અપોન b into t t અંદર ગુણાવી દો આય ગુણાય તો 2 ઓમેગા 0 t પ્લસ આલ્ફા t into t એટલે t સ્ક્વેર છેદમાં બગડો બગડો એક એકના છેદમાં જવા દો આના છેદમાં બગડો આવે 2 ઓમેગા 0 t અપોન 2 આલ્ફા t સ્ક્વેર અપોન 2 તો થીટા વિલ બી બગડો બગડો ગયો ઓમેગા 0 t પ્લસ 1 બાય 2 આલ્ફા t સ્ક્વેર ત્રીજું સમીકરણ પણ તૈયાર જે રેખીય ગતિના કયા સમીકરણ સાથે સામ્યતા ધરાવે v0t plus 1 by 2 at square એ લખના પર જે રેખીય ગતિના x બરાબર v0t plus 1 by 2 at square સાથે સામ્યતા ધરાવે છે તો આને ફોલો વર્કમાં
રજિયા એકવાર મોઢે લખી નાખવાનું અને કઈ અત્યારે પાકું છે થોડું ઘણું જોયેલું ને એટલે તરત યાદ રહી જશે. પેલા શું હોય બધું પણીય પ્રવેશ, એમાંથી તમે સીધે સીધું સૂત્ર મેળવી શકો પહેલું. બીજામાં થોડુંક એવું ધ્યાન રાખવાનું કે અહીંયા પહોંચો એટલે સમીકરણ નંબર આપી દો અને આમાં તમારે બે વખત કિંમત મૂકવા, એક વળી ટીની કિંમતમાં એટલે આ મળે અને બીજી વખત ઓમેગાનું લડો. પહેલી વખત ટી ને ઉલાડો, બીજી વખત ઓમેગાનું લડો. પહેલી વખત એક મળે, બીજી વખત બીજું મળશે. બરાબર?